ફૂવા બાળી મરી છે, શું કરતી હતી? કઈ નહીં બા, ખાલી બેઠી હતી. બા એક વાત કહું, તમે ભડકો ના થા તો. ભડકો નહીં, બસમ કરી દઈશ. સમજણ પડી? બસી મન ના જોઈ હોય તો. બા મારે છે ને દીકરી જોઈએ છે. એ બા મારા પેટમાં દીકરી છે બા. ઓ અભાગણી, પેલા બહુની વેરવળ તૈયાર થા તૈયાર. પણ બા આપણું તો ભણેલું ઘર. એ ભણતર ભેગું ગણતર એ આવે, નાના આપણા ભારા ના આવે. સમજણ પડી? જળ તૈયાર થઈ જા છપ્પર પગી નો નિકાલ કરવા. હે માડી, તું આવજે આડી. આ તારી લાયો બાપ, મારું દૂધ ઉભરાઈ જશે. જાવ જાવ, મારા ઉભરાની કોને ચિંતા છે? અને સાંભળો છો, આ સ્ત્રી એ જાનવર નથી, ઉપયોગની ચીજ વસ્તુ નથી, કુકરની સીટીઓ વગાડનારી જ નથી, છોકરાઓ જણવાનું મશીન નથી, એ અબડા નથી, એના પરનો કોઈ ભાગ કરી શકતું નથી, એટલે જ અબડા કહે છે. એને જીવવા જન્મવા અને ખુશ થવાનો રાઈટ છે જ, જેટલો તમને પુરુષોને છે. યુ અન્ડરસ્ટેન્ડ મિસ્ટર? પૂરે પૂરો જમ નહીં. કોની લાયો કરતી? શું આ દીકરીઓની ઊંડી લાયો છે, ના જોઈએ કરે છે. મારા ઠાકર તણી કર સાય ચણી, હા હાટું જોઈએ હજી આંખો ના ખુલી. ઓ ગોજારા, કીડા પડશે કીડા, માથા પછાડે તોય મોત નહીં મળે. આ કોમળા ફૂલ જેવી છોડી તો વધારવાની હોય, વધેરવાની ના હોય. જેને ધરતી પર પગ જ નથી મૂક્યો તેવા જીવતા જીવને મારી નખાય બા. આ રામાયણ કે છો તે ભગવાન સ્વામિનારાયણ મહાવીર જેવા બધા કે છો, આ અહિંસા એ જ મોટો ધર્મ. પણ અહીં તો કારા કારણ ઉભી રહે, હું જ કઈ કરું છું. એક દીકરીની ભૂણ હત્યા એટલે બાળ હત્યા, સ્ત્રી હત્યા અને જીવ હત્યાના ત્રણ ત્રણ પાપ માથે લઈ ગયા અવતારે છૂટાશે. કોઈ તો સાંભળો, કોઈ તો જાગો. મમ્મી, મારી વાલી મમ્મી. ઓહ તું ફરી આવી? હા મારી બેસ્ટ મમ્મી, પણ તું જા.